પુલિન દાસની આગેવાની હેઠળ ઢાકા અનુશીલન સમિતિ દ્વારા બારાહ રૂટ બારાહ રૂ નું આયોજન કરવામાં આવેલું હતું તે એ વાત બિલકુલ સાચી છે ઢાકા અનુશીલન સમિતિ જે છે ને આ એક રીતની એક્સ્ટ્રીમિસ્ટ લેવલની વસ્તુ હતી અથવા તો એક્સ્ટ્રીમિસ્ટ એટલે કે અથવા તો રિવોલ્યુશનરી ક્રાંતિકારી પ્રવૃત્તિ અને જે હિંસામાં માનવાવાળા લોકો હતા હવે સમજો અહીંયા તમે સમજો ભારતનો ઇતિહાસ તમે જોશો ને મોડર્ન હિસ્ટ્રીનો એમાં અમુક લોકો એવા છે કે જે અહિંસાના માર્ગ ઉપર ચાલવાવાળા હતા જેમ કે ગાંધીજીની બધા જ્યારે અમુક લોકો એવા હતા કે જે એક્સ્ટ્રીમિસ્ટ હતા જે બહુ ખતરનાક હિંસાને એ બધું કરવામાં નહીં બધા માનતા જ્યારે અમુક એવા હતા જે રિવોલ્યુશનરીવાળા હતા એટલે કે ક્રાંતિકારી હતા જે લોકોના માધ્યમથી ક્રાંતિ કરવાનું એ બધાનું કામ કરતા હતા તો એ બધું તમારે હરખું સમજવું પડે તો એમાંથી અનુશીલન સમિતિ ઢાકા અનુશીલન સમિતિ એ કઈ હતી તો એક ક્રાંતિકારી પ્રવૃત્તિ કરવાવાળી સશસ્ત્ર હથિયારના માધ્યમથી હિંસા કરવાવાળી જે છે એ સમિતિ હતી હિંસાવાળી સમિતિ હતી અને એણે પુલિન આગેવાનીમાં બારાહ લૂંટ જે છે એનું આયોજન કરેલું હતું તો પહેલું વિધાન બિલકુલ સાચું છે પ્રફુલ ચાકી અને ખુદીરામ બોજે વાયસ રોએ હાઇડિંગ હાઇડીજ ઉપર બોમ્બ બોમ્બ જે છે એ ફેંક્યો હતો તો બીજું વિધાન જે છે એ ખોટું છે આનો જવાબ જે છે એ માત્ર એક આવશે કેમ ખોટું છે એ આપણે થોડું અહીંયા સમજવાની કોશિશ આ પ્રશ્ન પણ પૂછાતો હોય છે કે ધ બારાહ ડેકોઇટ આ જે બારાહ લૂંટ થયેલી હતી એ ફર્સ્ટ મેજર વેન્ચર ઓફ ધ રિવોલ્યુશનરી ટેરિસ્ટ રિવોલ્યુશનરી લોકો દ્વારા ક્રાંતિકારી લોકો દ્વારા ક્રાંતિકારી લોકો દ્વારા જે આ ટેરરિસ્ટ પ્રકારનું કાર્ય કરવામાં આવેલું હતું એ પ્રથમ ખૂબ મોટું વેન્ચર હતું ભારતની ફ્રીડમ મુવમેન્ટની અંદર તો એ કયા જગ્યાએ થયેલું હતું તો એ ઈસ્ટ બેંગાલની અંદર પૂર્વ બંગાળની અંદર એમને આ આખે આખું જે બારાહ ડેકોઇટ જે છે એ અહીંયા સ્થાપેલું હતું પ્રથમ ઘટના હતી અને આ કોની વિરુદ્ધમાં હતું તો છે બારાહના જમીનદાર હતા ને બારાહાના જમીનદાર એની ઉપર એમને એટેક કરેલો હતો બારાહાના જે જમીનદાર હતા ને એનું જે ઘર હતું એની ઉપર એમને એટેક કરેલો હતો બીજો એક પ્રશ્ન એવો પણ પૂછે છે કે કલકત્તાની અંદર અથવા બેંગાળની અંદર પ્રથમ રિવોલ્યુશનરી ગ્રુપ કયું હતું એટલે કે ક્રાંતિકારી પ્રવૃત્તિ માટે રચવામાં આવેલું પ્રથમ ગ્રુપ કહ્યું હતું તો એ હતું અનુશીલન સમિતિ હવે એ સમજો અહીંયા વાત આ બહુ ખતરનાક વસ્તુ છે અનુશીલન સમિતિ અનુશીલનનો મતલબ શું થાય અનુશીલનનો મતલબ થાય શાંતિ રાખવી અથવા શિસ્તમાં રહેવું શિસ્તમાં રહેવું એક ઓલું મૂવી છે અમિતાભ બચ્ચનનું શાહરૂખાનું મોહબ્બતે એમાં શું કહે છે શાસનને અનુશાસન એવું કંઈક કહે છે અથવા અનુશીલન શબ્દ તમે વિચારો તો તમારા મગજમાં શું ખ્યાલ આવે કે અનુશીલન એટલે તો શિસ્તમાં રહેવાનું શાંતિથી નહીં બધું રહેવાનું પરંતુ હકીકતમાં આજે અનુશીલન સમિતિ રહીને એનું મેઈન કામ શું હતું એનું કામ તો રિવોલ્યુશનરી હતું રિવોલ્યુશનરી એટલે કે ક્રાંતિકારી ક્રાંતિકારી એટલે બંદૂક લાઈન આર્મ્ડ હથિયારને એ બધું લઈ અને હિંસા કરવાનું નહીં બધું હતું એટલે એનું નામ અને એનું કામ બેની વચ્ચે જે છે મેળ ખાતો નહોતો બંગાળની અંદર બનાવવામાં આવેલું પ્રથમ રિવોલ્યુશનરી ગ્રુપ કયું હતું અનુશીન અનુશીલન સમિતિ હતું હવે આપણે વાત કરીએ કે બીજું વિધાન જે છે એ ખોટું કેમ છે તો આજે ખુદીરામ બોઝ અને પ્રફુલ ચાકી જે છે ને એ કોની સાથે જોડાયેલા છે તો એ ઓગણીસો આઠની અંદર જે મુજફ મુઝફ્ફરપુર કોન્સ્પાયરેસી થઈ હતી મુઝફ્ફરપુર યુપી ઉત્તર પ્રદેશની અંદર આવેલું હતું એનું જે ષડયંત્ર થયેલું હતું એની સાથે જોડાયેલા ખુદીરામ બોઝ અને પ્રફુલ ચાકી એ બંને એવો પ્લાન બનાવેલો મુજ્ફરપુર ષડયંત્ર અંતર્ગત કે આપણે અહીંના જે મેજિસ્ટ્રેટ અહીંના જે જજ જે છે ને કિંગ્સ ફોર્ડ કિંગ્સ ફોર્ડ એને આપણે ઉડાડવી મુઝફ્ફરપુરના જે હજ છે કિંગ્સ ફોર્ડ એની ઉપર આપણે બોમ્બ ફેંકવી અને એમને એની ઉપર બોમ્બ ફેંકો એનું જે બગી હતી એનું જે વાહન હતું ને એની ઉપર બોમ્બ ફેંકો પરંતુ આ કિંગ્સ ફોર્ડ જોયો ને એ ત્યાંથી ભાગી ગયો અને બે બ્રિટિશ મહિલાઓ જે છે ને એ મરાઈ ગઈ બે બ્રિટિશ મહિલાઓ મરાઈ ગઈ આગળ જતા ખુદીરામ બોઝ જે છે એને તો એને બ્રિટિશ પોલીસ પોલીસ ઓફિસર હતો આ નંદલાલ બેનરજી નંદલાલ બેનરજી એને ગોળીથી ઉડારી દીધો અને આગળ જતા શોર્ટ ડેડ બાય નરેન્દ્રનાથ બેનરજી અને આગળ જતાં નરેન્દ્રનાથ બેનરજી હતો ને એણે આ નંદલાલ લાલ બેનરજી જે છે એને માર નાખ્યો અને પ્રફુલ્લ ચાકી જે છે એણે સ્યુસાઈડ કર્યું એણે જે છે એ સુસાઇડ કર્યું કારણ કે એને એમ હતું કે આ પોલીસ જે છે એને પકડી લેશે એટલે સમજો કે ખુદીરામ બોઝ જે છે એને એને માર એને માર્યો નહોતો પરંતુ ખુદીરામ બોઝ જે છે એની ધરપકડ કરી દીધી ખુદીરામ બોઝની ધરપકડ કરી દીધી કોણે તો કે નંદલાલ બેનર્જી ઘણી બધી વાર આ પ્રશ્ન પૂછે છે નંદ લાલ બેનરજીની ધરપકડ કરી દીધી અને નંદલાલ બેનર્જી એક રીતે ભારતીય જ હતો તો એણે ખુદીરામ બોઝની ધરપકડ કરી એટલે નરેન્દ્રનાથ બેનરજી હતો ને નરેન્દ્રનાથ બેનર્જી એણે આ નંદલાલ બેનર્જીને મારી નાખ્યો એને જે છે એ મારી નાખ્યો અને આગળ જતા ખુદીરામ બોઝ જે છે એને ફાંસીએ ચડાવી દીધો અને એક રીતે યંગેસ્ટ ઇન્ડિયન હતો કે જેને ફાંસીએ ચડાવી દીધેલો હતો તો હવે તમે સમજ્યા કે આને એને હાઇડિંગને કંઈ લેવા દેવા નથી હાઇડિંગ આ આમને તો કિંગ્સ ફોર્ડને મારવાના હતા તો હાઇડિંગ સાથે કોણ લેવા દેવા છે તો હાઇડિંગ ઉપર હુમલો કરવાનું કામ જે છે હાઇડિંગનું આખી આખી વસ્તુ જે છે એ તો દિલ્હી કોન્સ્પાયરસી દિલ્હી ષડયંત્ર માટેનો કેસ હતો ઓગણીસો બારની અંદર અને એની સાથે એ એના જે મેઈન હતા એ તો આ રાસ બિહારી બોઝ હતા રાસ બિહારી બોઝ એ બંગાળ અને પંજાબની અંદર જે છે એ હાઇડિંગ જે છે એને ઉડાડવાની કામ કરેલી